नमस्कार मित्रों, समाचार की शुरुआत करिए बिपोरचोई नामना वावाजोड़ा थी। तो बिपोरचोई नामनु वावाजोड़ू हवे गुजरात में टकरावानु ए फाइनल छे। 14, 15 अने 16 तारीख 3 दिवस में गमे त्यारे पण बिपोरचोई नामनु वावाजोड़ू वरसाद अने पवन साथे टकराई शके छे। अने खास करीने जे दरियाकांठाना जे विस्तारों छे, दरियाकांठाना जे जिल्लाओ छे, तो एमां खास काळजी लेवानी जरूरियात छे। एमां ओरेन्ज सिग्नल जाहिर करी दीधुं छे गवर्मेंटे, जेवा के गीर सोमनाथ छे, कच्छ, पोरबंदर, द्वारका, भावनगर, तो आवा जे दरियापट्टीना जे विस्तारों छे, दरियापट्टीनी नजीक जे रहेनारा जे गामडाओ छे, जे बंदरो छे, तो तेमां अत्यारे रेड झोन अलर्ट करी दीधुं छे। अने साथे साथे गुजरात सरकार बिपोरचोई नामना जे वावाजोड़ू छे तो एने लईने बिल्कुल पण बेदरकारी राखवा मागती नथी, बिल्कुल पण रिस्क लेवा मागती नथी। एटला माटे ज्यां ज्यां रिस्कवाळा जे एरिया छे तो एमां अत्यारे तमाम प्रकारनी तैयारीओ करी लीधी छे, रेड एलर्ट जाहेर करी दीधुं छे अत्यारे। अने गीर सोमनाथनी अंदर अत्यारे पण वरसाद धीरो धीरो चालू छे, रात्रे पण वरसाद चालू छे, चालू हतो, तो अत्यारे पवन साथे वरसादનું ચાલુ છે। લગભગ 8 ઇંચ વરસાદ થયો છે, હજી પણ અત્યારે થોડો થોડો વરસાદ ચાલુ છે, તો ખેડૂતોમાં આ વરસાદને લઈને ખૂબ જ ખુશીના માહોલ છે। સાથે સાથે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધું છે અને 10 નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે। મિત્રો, તમને જો 10 નંબરનું સિગ્નલના વિશે કદાચ ના જાણકારી હોય તો તમને જણાવી દઈએ કે જ્યારે પણ અતિશય પવન આવવાનો હોય, અતિશય એની સાથે સાથે વરસાદ આવવાનો હોય, ત્યારે 9, 10 નંબરના સિગ્નલો લગાવતા હોય છે। તો આ જે ઓરેન્જ ઝોન એરિયા જે છે તો એમાં અત્યારે 10 નંબરના સિગ્નલો લાગી ગયા છે। કચ્છ અને સૌરાષ્ટ્રની સાથે સાથે પોરબંદર, દ્વારકા, ભાવનગર એ પણ અત્યારે ઓરેન્જ ઝોનમાં આવે છે, તો એમાં પણ અત્યારે 10 નંબરના સિગ્નલો લગાડી દેવામાં આવ્યા છે। અને આવનારા સમયની અંદર 125 થી 135ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે। 15 જૂન સુધીમાં અતિશય ભારે વરસાદની સાથે સાથે પવન ફૂંકાવાની શક્યતાઓ છે। પોરબંદર જિલ્લાની વાત કરીએ તો પોરબંદરથી વાવાઝોડું હવે ફક્ત 290 કિલોમીટર દૂર છે। દેવભૂમિ દ્વારકાથી 300 કિલોમીટર અને જખૌ બંદરથી 360 કિલોમીટર બિપોરચોઈ નામનું વાવાઝોડું દૂર છે। 14 જૂને સૌરાષ્ટ્રના કાંઠા તરફ વાવાઝોડું ટકરાય તો તેવી પૂરી શક્યતાઓ છે અને 15 જૂને માંડવી થઈ કચ્છ થઈ અને કરાસી વચ્ચે પસાર થાય તેવી પૂરી શક્યતાઓ છે। સાથે સાથે તમને એ પણ જણાવી દઈએ કે ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 3 દિવસ માટે શાળાઓ અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ બંધ જાહેર કરવામાં આવી છે, રજાઓ જાહેર કરવામાં આવી છે અને એના આચાર્યો અને શિક્ષકોને હાજરી આપી અને એલર્ટ રહેવા જણાવવામાં આવ્યું છે। સાથે સાથે વેરાવળની જે બસ સર્વિસ છે તો એ પણ અત્યારે સ્થગિત કરવામાં આવી છે, બંધની જાહેરાત કરી દેવામાં આવી છે, વરસાદ અને વાવાઝોડાના લીધે બંધની જાહેરાત કરવામાં આવી છે। તો બીજી બાજુ ગીર સોમનાથમાં પવન સાથે આજે રાતનો ધીરો ધીરો વરસાદ ચાલી રહ્યો છે। 8 ઇંચ વરસાદ હજી અત્યાર સુધીમાં થયો છે તો એવું અનુમાન આવી રહ્યું છે, એવા સમાચાર આવી રહ્યા છે, પરંતુ સાથે સાથે પવન ફૂંકાઈ રહ્યો છે। અને ગીર સોમનાથના એક ન્યૂઝ આવી રહ્યા છે કે ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના વાવડી ગામની ગૌશાળામાં ભારે પવનને લીધે ગૌશાળામાં જે પતરાઓ હતા તો એ ઉડી ગયા છે, ત્યાંથી ગાયોને સ્થળાંતરિત કરી દેવામાં આવી છે, પરંતુ ખુશીના સમાચાર એ છે કે હજી સુધી કોઈ પણ જાનમાલનું નુકસાન થયા હોય એવા કોઈ પણ સમાચાર નથી। વાવાઝોડાથી આવનારી આફતોને પહોંચી વળવા માટે ગીર સોમનાથમાં એનડીઆરની ટીમો પણ પહોંચી ગઈ છે, દરિયાકાંઠે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। કોઈ પણ વ્યક્તિ દરિયાકાંઠે ના જાય તો તેનું સુસ્તપણે પાલન કરવામાં આવેલ છે। સાથે સાથે કચ્છની વાત કરીએ તો કાલ કરતાં આજે સમુદ્રમાં તોફાન વધારે જોવા મળેલ છે, મોજા વધારે ઉછળે છે અને ખાસ કરીને કચ્છમાં માંડવી અને નલિયા એવા એ વિસ્તારોમાં બિપોરચોઈના અસર જે છે તો એ વધારે જોવા મળી શકે છે। આવનારા સમયની અંદર અહીંયા વધારે આક્રમકતા જોવા મળે તેવી શક્યતાઓ છે અને બિપોરચોઈની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ હાઈ એલર્ટની મીટિંગ બોલાવી છે, એમર્જન્સીમાં મીટિંગ બોલાવી છે અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ભરોસો આપ્યો છે કે વાવાઝોડાને પહોંચી વળવા માટે હર સંભવ
पूरी मदद करशे अने तेम वावाझोड़ानी गंभीरताने ध्यानमां लई अने मुख्यमंत्री पण कोईपण बेदरकारी राखवाना मूडमां नथी अत्यारे। तो वडाप्रधाने विडियो कॉन्फरन्स करी हती अने विडियो कॉन्फरन्समां आ ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે NDRના અધર જે બધા જે અધિકારીઓ પણ હતા અને એ પણ માહિતી મેળવી હતી કે ક્યાં કેટલી NDRની ટીમને મોકલવાની છે, વાવાઝોડાને પહોંચી વળવા માટે શું શું પગલાં લેવા પડે છે, કઈ 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 વસ્તુની જરૂરિયાત પડે છે, તો તમામ વિગતોની જાણકારી મેળવી હતી પીએમ મોદીજીએ અને ભૂપેન્દ્ર પટેલને અને ગુજરાતવાસીઓને એક સાંત્વના આપી હતી કે જ્યાં પણ જરૂર પડે ત્યાં બને એટલી કોશિશ કરીશું, પૂરેપૂરો સપોર્ટ કેન્દ્ર લેવલનો કેન્દ્ર તરફથી રહેશે। તો આવનારા 3 દિવસ માટે કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડશે, કેવું વાવાઝોડું હશે, ટિપોર નામનું વાવાઝોડું છે તો કેવી હશે, તો એ પળેપળની અપડેટ આ ચેનલના મારફત તમને મળતી રહેશે। તો ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી સાવધાની રાખવી અને સચેત રહેવું।